નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? કેટલેચર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી. બાળકો, આપણે અત્યાર સુધી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના, એટલે કે હવે તો બાળકો દિવાળીની પરીક્ષા આવી, શું આવી? દિવાળીની પરીક્ષા. તો બાળકો, આપણે અસાઇમેન્ટ આવી ગયું છે, તો અસાઇમેન્ટ આવી ગયું છે, તમને પણ અસાઇમેન્ટ આપવામાં આવ્યું હશે, આવ્યું છે ને? તો બાળકો, આપણે હવે અસાઇમેન્ટમાં જે હું વિડીયો ઉતારીને તમને લખવા આપું તે બધું અસાઇમેન્ટમાં લખવાનું છે બાળકો, અને અમુક વસ્તુ હું જે લખવા આપું તે તમારે સી ડબલ્યુની અથવા તો સિંગલ લાઇનની નોટમાં લખવાનું રહેશે. બાળકો, જૂનથી તે સપ્ટેમ્બરમાં મહિનાના પુસ્તક સુધીનું બધું જે હશે તે પૂછાવાનું હશે. બાળકો, હવે હું તમને અસાઇમેન્ટ કરાવું, અસાઇમેન્ટમાંથી જ તમારે પેપર કાઢવામાં આવ્યું હશે, એમાંથી તમારે પાકું કરવાનું રહેશે. તો બાળકો, જો પ્રથમ સેમેસ્ટર લેખિત પરીક્ષા અસાઇમેન્ટ સિનિયર કેજી અભ્યાસક્રમ ક્યાં સુધીનો પૂછાશે? તો કે જૂન મહિનાના પુસ્તકથી તે સપ્ટેમ્બર મહિનાના પુસ્તક સુધી. સ્કૂલ પેપર 40 માર્કનું હશે બાળકો. હવે આપણે આગળ વધારતા જોઈએ તો હવે બાળકો, જો અસાઇમેન્ટમાં બાળકો પેજ નંબર 2 ખોલો. શું ખોલો બાળકો? પેજ નંબર 2. પેજ નંબર 2 ઉપર બાળકો આપણને આપેલી છે ખાનાપૂર્તિ આપેલી છે. શું આપેલું છે? ખાનાપૂર્તિ બાળકો આપેલી છે. તો બાળકો, વિષય ગુજરાતીમાં પહેલો પ્રશ્ન છે, ખાનાપૂર્તિ કરો, ગમે તે એક પૂછાશે. એટલે ખાનાપૂર્તિ કાથી તે જ્ઞા સુધીની અથવા પૂછાશે, કાં તો કી રસોઈ કીથી તે ની સુધીની, રસોઈ કી વાળો કલમની ખાનાપૂર્તિ પૂછાશે બાળકો. એ કેટલા માર્કની રહેશે? 8 ગુણની રહેશે. તો હું તમને અહીંયા ખાનાપૂર્તિ કરાવડાવું છું બાળકો, તો તમારે ધ્યાનથી મારી સાથે અસાઇમેન્ટ ખોલવાનું છે અને મારી સાથે લખવાનું રહેશે. વાલીશ્રીને ખાસ નમ્ર વિનંતી કે આમાંથી એક ઝેરોક્સ પહેલાં કરાવી લે, પછી જે બાળક એક્સ્ટ્રા હોમવર્ક આવશે તે તમારે એમાં કરાવવાનું રહેશે. જ્યારે આ વિડીયો બાળક જોતું હોય ત્યારે તમારે અસાઇમેન્ટ સાથે રાખીને જ બાળક પાસે હોમવર્ક કરાવવાનું રહેશે. તો બાળકો, ચાલો પેજ નંબર 2 ઉપર કને કાનો કા, પછી શું આવશે બાળકો? ખને ખાનો ખા. બાળકો, ખને ખાનો ખા, પછી ગને ગાનો ગા, પછી આવશે ઘને ઘાનો ઘા આવશે. શું આવશે? ઘને ઘાનો ઘા. ચને ચાનો ચા, પછી આવશે બાળકો છને છાનો છા. શું આવશે? છને છાનો છા. પછી બાળકો, જને જાનો જા આપેલો છે, પછી અહીં આવશે જબલાનો જ, બાજુમાં લીટો જા. ટને ટાનો ટા, પછી આવશે ઠને ઠાનો ઠા. ડને ડાનો ડા, પછી આવશે ઢને ઢાનો ઢા. પછી અણફેનનો અણ, અણ અણા, બાજુમાં લીટો એટલે અણા. તને તાનો તા, પછી આવશે અહીંયા થને થાનો થા. ધને દાનો દા, પછી આવશે ધને ધાનો ધા. પછી બાળકો, નને નાનો ના આપેલો છે, પને પાનો પા આપેલો છે, પછી અહીંયા આવશે ફટાકડાનો ફ, ફને ફાનો બા ફા. પછી બને બાનો બા. બાળકો, અહીંયા હું જે ખાનાપૂર્તિ કરાવું છું તે ધ્યાનથી જેટલી કરાવેલી છે એટલી લખી નાખો બાળકો. ચાલો, ખને ખાનો ખા, ગને ગાનો ગા, ઘને ઘાનો ઘા, ચને ચાનો ચા, છને છાનો છા, જને જાનો જા, ઝને ઝાનો ઝા, ટને ટાનો ટા, ઠને ઠાનો ઠા, ડને ડાનો ડા, ઢને ઢાનો ઢા, અણને અણાનો અણા, તને તાનો તા, થને થાનો થા, ધને દાનો દા, ધને ધાનો ધા, નને નાનો ના,
पने पानो पा, फने फानो फा, बने बानो बा। पछी आवशे बाळको भने भानो भा, मने मानो मा, यने यानो या, रने रानो रा, लने लानो ला आपेलो छे, वने वानो वा, शने शानो शा, सने सानो सा, सने सानो सा, हने हानो हा, अळने अळानो अळा, क्षणे क्षानो क्षा, ज्ञने ज्ञानो ज्ञा। હવે બાળકો ફરીવાર આપણે બોલીશું, ચાલો જે તમારે એમાંથી લખવાનું બાકી રહી ગયું હોય બાળકો તો લખી નાખો। ચાલો ફરીવાર, કને કાનો કા, ખને ખાનો ખા, ગને ગાનો ગા, ઘને ઘાનો ઘા, ચને ચાનો ચા, છને છાનો છા, જને જાનો જા, જને જાનો જા, ટ નઈ ટાનો ટા, ઠા ડા ઢા, અણા તા, થા દા, ધા ના, પા ફા બા, ભા મા યા, રા લા વા, શા શા સા, હા અળા ક્ષા અને જ્ઞા। હવે બાળકો આપણે કાથી તે જ્ઞા સુધીની ખાનાપૂર્તિ કરી, હવે આપણે કીથી તે જ્ઞી સુધીની ખાનાપૂર્તિ કરવાની રહેશે। બાળકો કીથી જે જ્ઞી સુધીની ખાનાપૂર્તિ છે તે રસ્વ કી વાળો છે, એટલે આપણે પહેલો જ અક્ષર લખીશું કને રસ્વ કી। ચાલો લખો મારી સાથે, કને રસ્વ કી, ખને રસ્વ ખી, ગને રસ્વ ઘી, ઘને રસ્વ ઘી, ચને રસ્વ ચી। ચાલો લખો મારી સાથે, ચને રસ્વ ચી, છને રસ્વ છી, જને રસ્વ જી, પછી જમરૂખનો જ આપેલો છે જી, પછી ટને રસ્વ ટી, ઠને રસ્વ ઠી, ડને રસ્વ ડી, ઢને રસ્વ ઢી, અણને રસ્વ અણી, તને રસ્વ તી, થને રસ્વ થી, દને રસ્વ દી, ધને રસ્વ ધી, નને રસ્વ ની, પને રસ્વ પી, ફને રસ્વ ફી, બને રસ્વ બી, ભને રસ્વ ભી, મને રસ્વ મી, યને રસ્વ ઈ, રને રસ્વ રી, લને રસ્વ લી, વને રસ્વ વી, સને રસ્વ સી, શને રસ્વ સી, સને રસ્વ સી, હને રસ્વ હી, અળને રસ્વ અળી, ક્ષને રસ્વ ક્ષી, જ્ઞને રસ્વ ઘની। બાળકો ફરીવાર આપણે વાંચશું, ચાલો ને પેન્સિલ રાખો અને આ પેજ નંબર 2 ઉપર તમારે જે કંઈ લખવાનું બાકી રહી ગયું હોય તો ચાલો બાળકો હું ટાઈમ આપું છું, લખી નાખો સાથે સાથે। બાળકો લખો તો સાથે સાથે બોલતા જાજો, હવે તમારે પરીક્ષાની તૈયારી કરવાની છે। બાળકો પરીક્ષામાં આ પૂછાશે, તમારે જાતે લખવાનું રહેશે, કોઈ શીખવાડશે નહીં, એટલે ફરજિયાત બધું પાકું કરવાનું છે। કરશો ને પાકું? અત્યાર સુધી આપણે બધું ભણી ગયા, પુસ્તકમાં કરાવ્યું, નોટમાં કરાવ્યું, બધામાં બબે વાર રિવિઝન કરાવ્યું બાળકો, તો હવે તો તમને આવડી ગયું જ હશે। તો અસાઇનમેન્ટમાં પણ તમારે કાથી જ્ઞી સુધી જ્ઞા સુધીનો કલમ અને કીથી જ્ઞી સુધીનો કલમની ખાનાપૂર્તિ આપેલી છે તે ધ્યાનથી જોઈને પૂરવાની છે। ચાલો પૂરી નાખો।
ભૂલાઈ ગયું બાળકો? હવે જો બાળકો, પેજ નંબર 3 ઉપર, અસાઇનમેન્ટમાં પેજ નંબર 3 ઉપર જો બાળકો, પહેલો પ્રશ્ન ખાનાપૂરતીનો હતો, બીજો પ્રશ્ન જેવો છે કે ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો, 6 ચિત્ર પૂછાશે, 6 માર્કના હશે બાળકો, 6 ચિત્ર 6 માર્કના, દરેક ચિત્રનો એક એક માર્ક હશે બાળકો. અહીંયા જે ચિત્ર આપેલા છે એના ઉપર આપણે નીચે એના શબ્દનું નામ લખવાનું, ચિત્રનું નામ લખવાનું છે. તો જુઓ તો તમારી એસાઇનમેન્ટમાં પેજ નંબર 3 ઉપર શેનું ચિત્ર છે પહેલું? તો કે હાથીનું ચિત્ર છે. શેનું છે? હાથી. તો હને હાનો હા, થને દીર્ઘયથી, હાથી લખો શબ્દ તમારા એસાઇનમેન્ટમાં, હાથી. લખ્યું બાળકો. એના પછીનું ચિત્ર છે ચકલી, ચ, ચકલીનો ચ, કલમનો ક, લને દીર્ઘયલી, ચ કલી લખો શબ્દ ચકલી. પછી બાળકો કીડી, કને દીર્ઘય કી, ડને દીર્ઘય ડી, કીડી લખો શબ્દ કીડી. પછી બાળકો એના પછીનું ચિત્ર છે વને રસ્વય વી, મને માનો મા, નગારાનો ન, વિમાન પછી બાળકો ઘર, ઘર લખો ઘર. પછી બાળકો ધજા, ધજાનો ધ, જને જાનો જા, ધજા. પછી હાથ, હને હાનો હા, થળનો થ, હાથ. સને રસ્વય સી, વહાણનો વ, શિવ. લખો છો ને મારી સાથે શબ્દ? પછી ઘડિયાળ, ઘરનો ઘ, ડને રસ્વય ડી, યને યાનો યા, અળનળનો અળ, ઘડિયાળ. પછી બકરી, બ ક રી. ફરીવાર જો બાળકો, હાથી, ચકલી, કીડી, વિમાન, ઘર, ધજા, હાથ, શિવ, ઘડિયાળ, બકરી. બાળકો આમાંથી જોઈને શબ્દ લખી નાખજો. હવે બીજો નીચે આ અ, તો હવે બ, ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો. બાળકો 8 ચિત્ર આ અને 8 ચિત્ર આ, 16 ચિત્રમાંથી 6 ચિત્ર પૂછાશે, દરેક ચિત્રનો એક એક માર્ક રહેશે. હવે જો બાળકો અહીંયા આપણને કૌંસમાં શબ્દ આપેલા છે, હવે અહીંયા ચિત્ર ઓળખી તેનું નીચે આપણે શબ્દ લખવાનો, નામ લખવાનું છે. તો પહેલું ચિત્ર છે કાતર, કને કાનો કા, તલવારનો તો, રમકડાનો ર, કાતર. પછી બાળકો બીજું ચિત્ર છે પને પાનો પા, નગારાનો ન, પાન. પછી ત્રીજું ચિત્ર છે બાળકો સને દીર્ઘય સી, ડને દીર્ઘય ડી, સી ડી. પછી બાળકો એના પછીનું ચિત્ર છે, એના પછીનું ચિત્ર છે બાળકો ચાવી, ચને ચાનો ચા, વને રસ દીર્ઘય વી, ચા વી. પછી બાળકો યતીશનો ય, જ્ઞ, યજ્ઞ. પછી બાળકો હચેનું ચિત્ર છે હરણ, તો હ, રમકડાનો ર, અણફેણનો અણ, હરણ. પછી બાળકો એના પછીનું ચિત્ર છે ફાનસ, ફને ફાનો ફા, નગારાનો ન, સસલાનો સ, ફાન સ. પછી બાળકો માછલી, મને માનો મા,
છત્રી નો છ લને દીર્ઘયલી મા છ લી. પછીનો બાળકો ચિત્ર છે ચ મરચાનો મ ચ મ ચી, એટલે ચને દીર્ઘય ચી, ચ મ ચી. પછી બાળકો એના પછીનું ચિત્ર છે પ ગ પ ગ. બાળકો પેજ નંબર 3 ઉપરના જે શબ્દ છે તે ધ્યાનથી જોજો, વાંચજો અને અસાઇનમેન્ટમાં તમારે લખવાના રહેશે. એક અસાઇનમેન્ટની ઝેરોક્સ લખતા પહેલાં ઝેરોક્સ કરાવી લેજો બાળકો, એટલે તમારે એક્સ્ટ્રા રિવિઝન થાય. પેજ નંબર 2 અને પેજ નંબર 3 બાળકો તમારે અસાઇનમેન્ટમાં લખવાનું રહેશે. અસ્તુ.